चित्र गणीने संख्या लगता शीखवानुं छे के कई वस्तु केटली छे ई गणी अने लखवानी। तो अहीं आपणी पासे आटली वस्तुओ छे तो हुं तमने गणावीश ने तमारे पण मारी साथे गणती जवानी छे। तो हवे आपणे पहेला जोईए पेन्सिल અને શું કહેવાય પેન્સિલ। હવે આપણી પાસે કેટલી પેન્સિલ છે એ આપણે ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 કેટલી પેન્સિલ છે આપણી પાસે 8। હવે જોઈએ આને શું કહેવાય તો કે લીંબુ। હવે આપણે જોઈએ કે આપણી પાસે કેટલા લીંબુ છે તો કે 1 2 અને 3 આપણી પાસે કેટલા લીંબુ છે 3। હવે જોઈએ આને શું કહેવાય ટમેટું તો આપણી પાસે જોઈએ કેટલા ટમેટા છે તો કે 1 અને 2 આપણી પાસે કેટલા ટમેટા છે 2। હવે એવી રીતના આ જોઈએ આને શું કહેવાય તો કે રંગ આપણી પાસે કેટલા રંગ છે ચલો ગણીએ 1 2 3 અને 4 કેટલા રંગ છે આપણી પાસે 4। હવે જોઈએ આને શું કહેવાય તો કે ઇરેઝર એટલે રબર ચલો આપણે ઇરેઝર ગણીએ આપણી પાસે કેટલા ઇરેઝર છે તો કે 1 2 3 4 5 અને 6 કેટલા ઇરેઝર છે આપણી પાસે 6। હવે જોઈએ આને શું કહેવાય બોલ પેન શું કહેવાય બોલ પેન। હવે જોઈએ આપણી પાસે કેટલી બોલ પેન છે ચલો તમારે પણ મને ગણવાની છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલી બોલ પેન છે આપણી પાસે 10। આને શું કહેવાય તો કે સ્કેલ। હવે આપણે જોઈએ કે આપણી પાસે કેટલી સ્કેલ છે તો ચલો ગણાવજો મને 1 2 3 4 અને 5 કેટલી સ્કેલ છે કેટલી ફૂટપટ્ટી છે આપણી પાસે 5 કેટલી છે 5। હવે જોઈએ આને શું કહેવાય આને ચમચી શું કહેવાય ચમચી। હવે જોઈએ કે આપણી પાસે કેટલી ચમચી છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી ચમચી છે આપણી પાસે 9। હવે જોઈએ કે આપણી પાસે કેટલા લંચ બોક્સ છે તો કેટલા છે અહીંયા લંચ બોક્સ કેટલા છે તો કે 1। તો લંચ બોક્સ આપણી પાસે કેટલા છે 1 જ। હવે જોઈએ આને શું કહેવાય તો કે શાર્પનર એટલે કે સંચો। હવે સંચો એટલે કે શાર્પનર આપણે જોઈએ કે આપણી પાસે કેટલા છે તો કે 1 2 3 4 5 6 અને 7। તો અહીં આપણે આ બધી વસ્તુઓ ગણી લીધી તો સ્કેલ કેટલી હતી 5 ઇરેઝર કેટલા હતા 6 કલર કેટલા હતા 4 લીંબુ કેટલા હતા 3 ટમેટા 2 લંચ બોક્સ 1 બોલ પેન 10 ચમચી 9 પેન્સિલ 8 શાર્પનર એટલે કે સંચા 7 હતા। તો સૌથી વધારે આપણી પાસે શું છે તો કે બોલ પેન તો શું કામ કેમ કે બોલ પેન આપણી પાસે કેટલી છે તો કે 10 અને સૌથી ઓછી વસ્તુ કઈ છે આપણી પાસે તો કે લંચ બોક્સ તો શું કામ તો લંચ બોક્સ આપણી પાસે કેટલા છે તો કે 1 જ। તો સૌથી ઓછી કઈ વસ્તુ છે આપણી પાસે તો કે લંચ બોક્સ અને સૌથી વધારે કઈ વસ્તુ છે આપણી પાસે તો કે બોલ પેન તો શું કામ કારણ કે બોલ પેન આપણી પાસે વધારે છે અને લંચ બોક્સ ઓછા છે તો ઓછી કઈ વસ્તુ લંચ બોક્સ અને વધારે બોલ પેન। આપણે જોયું કે કઈ વસ્તુ વધારે છે કઈ વસ્તુ ઓછી છે પછી આપણે વસ્તુ ગણતા પણ શીખી લીધી। હવે તમારે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 2 પાના નંબર 21 ઉપર આ પેજ કાઢવાનું છે એમાં છે એટલા ને એટલા જ। હવે એમાં પહેલું જુઓ તો શું છે તો કે પહેલો નમૂનો કરેલો છે કે ઉંદરને બિલાડી સાથે જોડેલી છે
કેટલા ઉંદર છે? એક બે ત્રણ ચાર અને પાંચ. તો આપણે ઉંદર જોઈએ, એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે જેટલી બિલાડી છે એટલા જ સામે ઉંદર છે. પણ જે એક એક બિલાડીને એક એક ઉંદર સાથે જોડવાના છે. તો પહેલો નમૂનો આપણી પાસે કરેલો છે. અહીંયા શું છે હવે? તો કે સસલું. કેટલા સસલા છે ગણીએ. ચલો, એક બે ત્રણ, ને આ શું છે? તો કે ગાજર. હવે ગાજર ગણીએ, એક બે અને ત્રણ, તો ત્રણ સસલા અને ત્રણ ગાજર. હવે એક એક સસલા ને એક એક ગાજર હવે આપણે શું કરવાની છે? તો કે જોડવાની છે. તો ચલો તમારે પણ મારી સાથે જોડવાનું છે. આ પહેલા સસલાને પહેલા ગાજર સાથે, પછી બીજા સસલાને બીજી ગાજર સાથે. તો ચલો તમારે પણ મારી સાથે જોડવાનું છે. આ બીજા સસલાને આપણે બીજી ગાજર સાથે જોડશું, પછી ત્રીજા સસલાને કોની સાથે? તો કે ત્રીજી ગાજર સાથે. આપણે અહીંયા જોડી લીધું. હવે આપણે જોઈએ નીચે. હવે અહીંયા શું છે? તો કે શર્ટ, અને આ બાજુ શું છે? તો પેન્ટ. પહેલાં આપણે શર્ટ ગણીએ, એક બે ત્રણ અને ચાર. તો સામે પેન્ટ જોઈએ, એક બે ત્રણ અને ચાર. જેટલા શર્ટ છે એટલા સામે પેન્ટ છે. તો હવે આપણે શું કરવાનું છે? તો એક એક શર્ટને એક એક પેન્ટ સાથે જોડવાનું છે. તો આ એક, પછી આ બીજી, પછી આ ત્રીજી અને આ ચોથી. તો તમારે પણ મારી સાથે આમ જોડતું જવાનું છે. આપણે આ અહીંયા જોડીને પૂરું કર્યું. હવે નીચે છે, શું છે? ઇરેઝર, એટલે કે રબડ અને પેન્સિલ. તો કેટલા ઇરેઝર છે, કેટલા રબડ છે? ચલો ગણીએ, એક બે ત્રણ ચાર અને પાંચ. હવે પેન્સિલ ગણીએ, એક બે ત્રણ ચાર અને પાંચ. કેટલી પેન્સિલ છે? પાંચ. અને કેટલા ઇરેઝર છે? પાંચ. તો બે સેમ સેમ છે, એટલે કે જેટલા ઇરેઝર છે એટલા જ સામે પેન્સિલ છે. તો ચલો હવે આપણે ફરીથી જોડવાનું છે. તો એક ઇરેઝરને એક પેન્સિલ સાથે, એક બે, પછી ત્રણ, પછી ચાર અને આ પાંચ. તો તમારે પણ મારી સાથે આમ જોડતું જવાનું છે. ચલો જોડી લીધું. હા, હવે આપણે જોઈએ નીચે આ શું છે. તો કે બૂટ. ચલો બૂટ ગણીએ, એક બે ત્રણ અને ચાર. કેટલા બૂટ છે? તો કે ચાર. હવે મોજા જોઈએ, એક બે ત્રણ અને ચાર. કેટલા મોજા છે? ચાર. ચાર બૂટ અને ચાર મોજા. તો ચલો એને પણ આપણે શું કરવાનું છે? તો કે એક બૂટને એક મોજા સાથે જોડી નાખવાનું. તો ચલો, એક બે ત્રણ અને આ ચાર. અહીં આપણે બૂટને શું કર્યું? મોજા સાથે જોડી નાખવું. એટલા ને એટલા જ, એટલે કે જેટલી આ બાજુ વસ્તુઓ છે એટલી જ વસ્તુઓ આ બાજુ પણ છે. તો હવે આપણે અહીંયા જોઈએ જોડીને પૂરું કર્યું.